पुनरावर्ती पेटर्न विषे समझी गया हता। आजे पण आपणे प्रकरण पांच पेटर्न जेने अंग्रेजी मां पण पेटर्न ज कहेवामां आवे छे। पेटर्न नो स्पेलिंग छे PATTERNS पेटर्न, बराबर। तो आजे आपणे टॉपिक मां प्रगतिशील पेटर्न जोवाना छे। गया वीडियो मां आपणे पुनरावर्तित पेटर्न जोई हती। पुनरावर्तित पेटर्न एटले के जे पुनरावर्तन थाय, वारंवार एकनु एक रजू करवामां आवे तेने पुनरावर्तित पेटर्न कहेवाय। અને આજે આપણે જોવાના છે પ્રગતિશીલ પેટર્ન। તો પેટર્નના બે પ્રકાર છે, પુનરાવર્તિત પેટર્ન અને પ્રગતિશીલ પેટર્ન। પુનરાવર્તિત પેટર્ન એટલે જે વારંવાર લખવામાં આવે છે તેને પુનરાવર્તિત પેટર્ન કહેવાય, અને પ્રગતિશીલ પેટર્ન એટલે પ્રગતિ થાય એટલે કે આગળ વધતી સંખ્યાને પ્રગતિશીલ પેટર્ન કહેવાય છે, એને સંખ્યાની પેટર્ન પણ કહેવામાં આવે છે। પ્રગતિશીલ પેટર્નની વ્યાખ્યા જોઈએ તો પ્રગતિશીલ પેટર્ન એટલે ક્રમમાં આગળ વધતી પેટર્નને પ્રગતિશીલ પેટર્ન કહેવાય છે, બરાબર ને। ક્રમમાં આગળ વધતી પેટર્નને પ્રગતિશીલ પેટર્ન કહેવાય છે। ઉદાહરણ તરીકે જોઈએ તો 1 2 3 4 5 6 આપણે કોઈ પણ અંક લઈએ તો જેમ આગળ વધે છે, સંખ્યા આગળ વધતી જાય તેને પ્રગતિશીલ પેટર્ન કહેવાય છે। તમે પણ અભ્યાસ કરો છો તો સૌથી પહેલા તમે કયા ધોરણમાં હતા, તો કે જુનિયર કેજી। જુનિયર કેજી થી પછી તમે ક્યાં ગયા, તો કે સિનિયર કેજી માં। સિનિયર કેજી થી ધોરણ 1, ત્યારબાદ ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5। આમ જેમ તમે આગળ અભ્યાસ કરો છો તેમ તમારી શું થાય છે, પ્રગતિ થાય છે, એટલા માટે જ એને પ્રગતિશીલ પેટર્ન કહેવાય છે। આમ બાળ મિત્રો, પ્રગતિશીલ પેટર્નમાં યાદ રાખવાનું કે ક્રમમાં આગળ વધતી પેટર્નને પ્રગતિશીલ પેટર્ન કહેવાય। એ જ રીતે આપણે મૂળાક્ષર જોઈએ તો મૂળાક્ષર તમે જોવો છો તો સૌથી પહેલા આવે છે ક, ત્યાર પછી ખ, ગ, ગ, ચ। આમ મૂળાક્ષર પણ એકની આગળ એક વધે છે એટલે કે આગળ ક્રમમાં ખસે છે, તો એ મૂળાક્ષરને પણ પ્રગતિશીલ પેટર્ન કહેવાય છે। આમ પેટર્ન બે પ્રકારની છે, પુનરાવર્તિત પેટર્ન અને પ્રગતિશીલ પેટર્ન। તો આજે આપણે પ્રગતિશીલ પેટર્નના કેટલાક ઉદાહરણો જોઈશું। તો સૌથી પહેલા તમે જોઈ શકો છો કે પેટર્ન પ્રમાણે આગળ વધતી સંખ્યા લખો, તો અહીંયા તમને શું આપ્યું છે, તો કે 2, ત્યાર પછી 4। હવે તમે કહેશો કે 2 પછી તો 3 આવે, પણ સંખ્યામાં કેટલો ગેપ છે એ જોઈને તમારે સંખ્યા આગળ વધારવાની છે। અહીંયા તમે જોશો તો કે 2 પછી કેટલો અંક છે, 4, એટલે કે વચ્ચે એક અંકનો ગેપ છે, એટલે કે એક અંક છોડીને સંખ્યા આગળ વધારી છે। તો અહીંયા દરેક સંખ્યામાં આપણે એક એક અંક આગળ વધીશું, એક અંક છોડીને આગળ વધવાનું। તો 2 4 6, હવે 6 પછી આપણે આગળ કયો અંક આવે, તો કે 7, તો એ અંકને આપણે છોડી દેવાનો છે, અને ત્યાર પછી કયો અંક આવશે, તો કે 8, તો અહીં લખીશું આપણે 8। ત્યાર પછી 8 પછી કયો અંક આવે, 9, તો 9 અંકને આપણે છોડી દઈશું, અને ત્યાર પછી કયો અંક આવશે, 10, તો અહીંયા આપણે લખીશું 10। આમ આ સંખ્યાની પેટર્નમાં પહેલી પેટર્નમાં આપણે જોઈશું તો વચ્ચે એક અંકનો ગેપ રાખ્યો છે, બરાબર, એટલે કે એક અંક છોડીને આપણે આગળ વધ્યા છે। હવે બીજું જોઈશું, તો બીજી પેટર્નમાં આપણે જોઈશું તો 10 20 30। હવે તમે જોવો છો આપણે 10 10 ની ગણતરીના ચેપ્ટરમાં પણ આપણે આ સમજી ગયા હતા, તો અહીં બે અંક વચ્ચે 10 નો ગેપ છે, એટલે કે 10 અંક છોડીને આગળ વધવાનું છે। તો 10 પછી 20, 20 પછી 30, તો હવે 30 પછી આપણે 10 અંક છોડીએ તો કયો નંબર આવે, તો કે 40, અને ત્યાર પછી આપણે 40 પછી 10 અંક છોડીને ગણતરી કરીશું તો કયો નંબર આવે, 50। આમ આ સંખ્યા
वच्चे 10 સંખ્યાનો જગ્યા છોડવામાં આવી છે બરાબર ને તો સંખ્યાની પેટર્નમાં આ જ પ્રમાણે હોય કોઈ પણ પેટર્ન તમને આપી હોય તો બે સંખ્યા વચ્ચેનો ગેપ સમજવાનો ત્યાર પછી છે ત્રીજી તો પહેલા શું આપ્યું છે 3 હવે કે હવે પછીની સંખ્યા કઈ છે 5 તો તમે જોઈ શકો છો કે 3 અને 5 તો 3 પછી 4 છોડીને 5 આપ્યો છે એટલે આ પેટર્ન માં પણ વચ્ચે એક અંકનો ગેપ રાખવામાં આવ્યો છે તો 3 5 7 6 અંક છોડીને 7 હવે 8 છોડીને કયો અંક આવશે તો કે 9 ત્યારબાદ 9 પછી કયો અંક આવી શકે 10 તો 10 અંક આપણે છોડવાનો અને ત્યાર પછી કયો અંક લખીશું 11 આમ આ પેટર્ન માં પણ એક અંકનો ગેપ રાખવાનો છે હવે આપણે ચોથું જોઈશું તો ચોથામાં તમે જોઉં છો તો કે 5 10 15 બરાબર તો આપણે 5 અંક પછી 10 પાસે પહોંચીએ તો 5 પછી 6 7 8 9 અને 10 અંક આપ્યો છે એટલે વચ્ચે કેટલા સંખ્યાનો ગેપ છે તો કે 4 તો 5 પછી 10 10 પછી આપણે ગણીએ તો 11 12 13 14 ત્યાર પછી 15 અંક આપ્યો છે હવે 15 પછી આપણે કેટલા અંકનો ગેપ રાખવાનો 4 તો 15 પછી 16 17 18 19 તો હવે કયો અંક લખીશું તો કે 20 પાછું ફરીથી આપણે 4 અંકનો ગેપ રાખીશું તો 20 પછી 21 22 23 અને 24 24 પછી કયો અંક આવશે 25 તો આ પેટર્નમાં વચ્ચે 4 અંકનો ગેપ રાખવામાં આવ્યો છે હવે આપણે આગળ જોઈશું તો આગળ તમે જોઈ શકો છો કે છેલ્લી સૌથી પહેલા કયો અંક છે 40 ત્યાર પછી 39 હવે તમે જોશો તો હવે ઊંડા ક્રમમાં અંક જાય છે એટલે કે ઉતરતા ક્રમમાં 40 એ સૌથી મોટી સંખ્યા છે ત્યાર પછી ઊંડા જઈએ તો 39 38 તો આ પેટર્નમાં આપણે એમ વિચારવાનું કે આપણે ક્રમ કેવા જવાના છે ઊંડી ગણતરીમાં તો 38 પછી ઊંડા ક્રમ જઈએ તો કયો અંક આવશે 37 ત્યાર પછી 37 પછી 1 ઓછો કરવાનો છે એટલે કે ઊંડા ક્રમમાં જવાનું છે તો અહીંયા પછી કયો અંક આવશે 36 તો જોયું બાળ મિત્રો આપણે સંખ્યાની પેટર્નમાં ખૂબ કાળજી રાખવાની છે અને સૌથી પહેલા તો બે સંખ્યા વચ્ચે કેટલા અંકનો ગેપ છે એ સૌથી પહેલા સમજવો પડશે અને ત્યાર પછી જ આગળ સંખ્યા લખવાની તો આ સંખ્યાની પેટર્નમાં બરાબર કાળજી રાખવાની છે બરાબર ને ત્યાર પછી આપણે જોઈશું આગળ તો કે આગળ સૂચના છે પેટર્નમાં શું અલગ પડે છે તેના પર ખરાની નિશાની કરો તો તમે જોઈ શકો છો અહીંયા મેં કેટલીક પેટર્ન દોરી છે હવે સૌથી પહેલા છે આ ત્રિકોણ પણ આ ત્રિકોણમાં ઊભી લીટી અને આડી લીટી છે બરાબર એ જ રીતે બીજી પેટર્નમાં આડી લીટી અને ઊભી લીટી છે એ પ્રકારે એક ત્રિકોણ બનાવ્યો છે હવે આ પેટર્નમાં પણ તમે જોઈશો તો આડી અને ઊભી બરાબર ત્યાર પછી આ જોશું આ બે ત્રાસી લીટી છે આ ત્રણ પેટર્ન છે એમાં ફક્ત ઊભી અને આડી લાઈનનો ઉપયોગ કરીને ત્રિકોણ બનાવ્યો છે જ્યારે આમાં ત્રાસી જાય છે તો તમે જોઈ શકો છો કે આ પેટર્નમાં કયું ચિત્ર અલગ પડે છે તો કે છેલ્લો તો એના પર આપણે ખરાની નિશાની કરીશું હવે તમે જોઈ શકો છો કે બીજું ચિત્ર આપણું સારું છે તો કે ફૂલ આપ્યા છે તો તમે બરાબર ધ્યાન દીજો અને કયું ફૂલ અલગ પડે છે તો આવી પેટર્નમાં આપણે શું ધ્યાનથી જોઈશું તો તમે જોશો તો પહેલા ફૂલની અંદર કેટલા પાન છે તો કે 4 પાંદડી છે બરાબર કે ફૂલની પાંદડી હોય તો એ 4 પાંદડી વાળું ફૂલ છે બીજી પેટર્નમાં પણ 4 પાંદડી છે એ જ રીતે ત્રીજી પેટર્નમાં 5 પાંદડી છે અને ચોથી પેટર્નમાં 4 પાંદડી છે તો અહી 4 પાંદડી વાળા ફૂલ સરખા છે જ્યારે 5 પાંદડી વાળું ફૂલ અલગ પડે છે તો ત્યાં આપણે ખરાની નિશાની કરીશું કારણ કે આ ફૂલ અલગ પડે છે હવે આપણે આગળ જોઈએ તો અહીં ગોળ આપ્યા છે અને ગોળની અંદર બે લીટી કરવામાં આવી છે એટલે કે 4 ભાગ પાડવામાં આવ્યા છે તો આ પેટર્નમાં પણ 1 2
ત્રણ અને ચાર ભાગ છે ત્યાર પછી આ પેટર્નમાં જોઈશું તો અહીં પણ ચાર ભાગ જોવા મળે છે અહીં આપણે જોઈશું તો છ ભાગ જોવા મળે છે અને અહીં છેલ્લે આપણે જોઈશું તો અહીં કેટલા ભાગ જોવા મળે છે ચાર તો તમે જોઈ શકો છો કે આ દરેક પેટર્નમાં ચાર ભાગ છે જ્યારે આ પેટર્નમાં છ ભાગ પાડવામાં આવ્યા છે તો કયો ભાગ અલગ પડે છે તો કે ત્રીજા નંબરની પેટર્ન અલગ પડે છે કે આપણે ખડાની નિશાની કરીશું હવે આપણું છેલ્લું તો કે હવે તમે અહીંયા જોઈ શકો છો તો અહીંયા આને શું કહેવાય પંચકોણ કહેવાય પંચકોણ એટલે પાંચ ખૂણાવાળું ચિત્ર તો જો અહીંયા 1 2 3 4 અને 5 પાંચ ખૂણાવાળું હોય તેને પંચકોણ કહેવાય ત્રણ ખૂણા હોય તેને ત્રિકોણ કહેવાય બરાબર તો અહીંયા પાંચ ખૂણા છે ત્યાર પછી 1 2 3 4 અને 5 અહીંયા પણ પાંચ ખૂણા પડે છે 1 2 3 4 અને 5 અહીંયા પણ પાંચ ખૂણા છે હવે છેલ્લામાં જોઈશું તો 1 2 3 4 5 અને 6 અહીંયા 6 ખૂણાવાળું ચિત્ર છે એટલે આને ષષ્ઠકોણ કહેવાય બરાબર ને તો આ ત્રણ ચિત્ર સેમ છે જ્યારે છેલ્લું ચિત્ર એ અલગ પડે છે આમ છેલ્લા ચિત્ર પર આપણે ખડાની નિશાની કરીશું તો બાળ મિત્રો આજે આપણે પ્રકરણ 5 માં પુનરાવર્તિત પેટર્ન જોઈ ગયા ત્યાર પછી પ્રગતિશીલ પેટર્ન જોઈ તો આ પ્રગતિશીલ પેટર્ન ખૂબ ધ્યાનથી કરવાની છે તમે બરાબર કાળજીપૂર્વક સમજીને કરજો વંદે માતરમ નમસ્કાર